નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મિત્ર કાંતિલાલ હેમાણી. આજે તમને એક વિશિષ્ટ સ્કૂલની મુલાકાત કરાવવાનો છું. વિશિષ્ટતાઓથી ભરપૂર છે એ સ્કૂલ. છે હરિપુરા સ્કૂલ, જે મારા ગામની સ્કૂલ છે. ને એ ગામ સ્કૂલની અંદર બનેલા આજના એક વિશિષ્ટ કાર્યક્રમ વિશે તમારી સાથે વિસ્તૃતમાં ચર્ચા કરવાનો છું. મારું ગામ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની અંદર આવેલું છે. અને વાવ તાલુકામાં આવેલું હરિપુરા ગામ ઈસવીસન 1874માં વાવ રાજવી શ્રીમાન હરિસિંહજીએ આ ગામની સ્થાપના કરેલી. તો એના ઉપરથી, હરિસિંહજી ઉપરથી મારા ગામનું નામ હરિપુરા રાખવામાં આવેલું. અને મારું આ નાનકડું ગામ અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવે છે. એમાં સૌથી ઘણી બધી વિશેષતાઓમાં એક સુંદર અને બેસ્ટ સ્કૂલ આવેલી છે. એનું નામ છે અનુપમ સ્કૂલ હરિપુરા. ગુજરાતની અંદર જે શૈક્ષણિક રીતે વિશિષ્ટ પ્રયોગો થયેલા છે એમાં અનુપમ સ્કૂલનો પ્રયોગ ખૂબ સરસ રીતે થયેલો છે. અને એ સમયે જે શિક્ષણાધિકારી સાહેબશ્રી હતા એમને ઘરે પણ હું જઈ આવેલો. અને એમને શિક્ષણ પ્રત્યે એટલો લગાવ, એટલી લાગણી, એટલો પ્રેમ હતો કે આજનું ગુજરાત જે વર્ગખંડોમાં બેઠેલું છે એ આવતીકાલનો એ ગુજરાત જ્યારે વર્ગખંડોમાંથી બહાર આવશે ત્યારે શું શું લઈને આવશે, કઈ કઈ વિશેષતાઓ લઈને આવશે, એ વિશિષ્ટ વિશેષતાઓ અને બાળકોની અંદર જ્ઞાનપૂર્તતાઓ માટેનું આ સ્થાન એટલે પ્રાથમિક શાળા. એવી હરિપુરાની અનુપમ પ્રાથમિક શાળા વિશે આપને હું એમની અંદર યોજાયેલા પ્રોગ્રામ વિશે આપને વાત કરવાનો છું. એ આજના આ પ્રોગ્રામમાં વાવ રાજવી શ્રીમાન ગજેન્દ્રસિંહજી બાપુ અને અમારા અહીંના સ્થાનિક સંત શ્રી જાનકીદાસજી બાપુ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. સાથે ઘણા ઘણા મહેમાનો આવ્યા હતા જે તમે ચિત્રોમાં જોઈ શકશો. શિક્ષણ પ્રત્યે લાગણી હોવી એટલે ફક્ત લાગણી ચાલતી નથી, પણ શિક્ષકે ઘસાવવું પડતું હોય છે. ઘસાઈને ઉજળા થઈએ એમ શિક્ષકોએ ઘસાવવું પડતું હોય છે. જે જે સ્કૂલની અંદર શિક્ષકો ઘસાય છે અને એ એમની અંદર રહેલી શક્તિઓ, એમની અંદર રહેલું બુદ્ધિચાતુર્ય, એમનું રહેલું વક્તૃત્વ, એમની અંદર રહેલી કળાઓ, પછી એ ચિત્રકળા હોય, હસ્તકળા હોય, અને વૃક્ષો પ્રત્યેની લાગણીઓ હોય, પર્યાવરણ પ્રત્યેની લાગણી હોય, બાળ મનોવિજ્ઞાન વિશેની એમની સમજ હોય, એ બધી સમજનો સરવાળો એટલે એ શિક્ષક. અને એમ એ શિક્ષકમાં પડેલી આ બધી શક્તિઓ ખીલી ઉઠે બાળકોના હાસ્યને જોઈને. અને એ જે સુંદર બાળકો હોય, સમજુ બાળકો હોય, વિવેકી બાળકો હોય, સંસ્કારી બાળકો હોય, અને જે ઉત્કૃષ્ટ પ્રકારના રંગસૂત્રો ધરાવતા બાળકો જ્યારે આ બધું મેળવે છે તો એની અંદર પડેલી શક્તિઓ, શિક્ષક દ્વારા જે શિક્ષણ આપેલું છે એટલે જે શક્તિઓ ખીલી ઉઠે છે. અને એ ખીલેલી શક્તિઓ આવતીકાલે પછી જ્યારે સમાજમાં જાય છે ત્યારે સારો નાગરિક બને છે. સૌ પ્રથમ તો સારું શિક્ષણ લીધેલું હોય તો સારી નોકરી મેળવે છે, સારો નાગરિક બને છે, સારો વેપારી બને છે, સારો ઉદ્યોગપતિ બને છે, કે પછી સારો વકીલ બને છે. જે આજનું બાળક છે એમાં ઓછા વધતા હસ્તે શિક્ષકના ગુણો આવેને આવે છે. એ ઘણા બધા અલગ પ્રકારના જોક્સો આવતા હોય છે, એક જોક્સ પણ આવે છે કે એક બાળક નિયમિત રીતે સ્કૂલમાં આવતું હોય છે અને સ્કૂલમાં આવ્યા પછી એક દિવસ શિક્ષકે એના માતા પિતાને ચિઠ્ઠી લખીને મોકલાવી કે ભાઈ તમારા બાળકને નવરાવીને સ્કૂલે મોકલો. બીજે દિવસે ચિઠ્ઠીમાં રિપ્લાય જવાબ આવ્યો કે ભાઈ અમે અમારા બાળકને ભણવા માટે મોકલીએ છીએ, તમારા બાળકને સૂંઘવાનું નહીં. એટલે આ જસ્ટ એક ચોક્સ છે, મજાક છે, પણ શિક્ષકો બાળકની દરેકે દરેક બાબતની કાળજી રાખતા હોય છે કે બાળકના સ્વાસ્થ્યની, બાળકના એના સંસ્કારોની, એના હરવા ફરવાની, એના લેસનની, એના વાંચનની, એના ગણનની, એના કયા દોસ્તારો છે, એને કેવી ટેવો છે, એમાં જો વિશિષ્ટ પ્રકારની ટેવ હોય તો આગળ જઈને એમાં શું પ્રગતિ થઈ શકે એમ છે. આ બધી ઘણી ઝીણી ઝીણી બાબતો શિક્ષકો ધ્યાન રાખતા હોય છે. શિક્ષક એ એક મજૂર નથી હોતો, શિક્ષક એક ઝવેરી હોય છે. મજૂર પ્રકારના લોકો એવા હોય કે ત્રીજા ધોરણમાંથી ઉઠાય, ચોથા ધોરણમાં, ચોથામાંથી ઉઠાય, પાંચમામાં, એસા નહીં કરતા હે, એસા નહીં કરતા હે. ઝવેરી શિક્ષક તો બાળકમાં રહેલી વિશિષ્ટતાઓને પારખે છે અને એને સતત એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે આ બાળકને ગણિત આ રીતનું આવડે છે, બાળકને વિજ્ઞાન આ રીતનું આવે છે, આ બાળક રમત ગમતમાં હોશિયાર છે, તો એને હું કયા લેવલમાં કઈ જગ્યાએ ગોઠવું કે જેને લીધે એ કોહિનૂર હીરાની જેમ ચમકી ઉઠે. કોહિનૂર છે એ
હૈદરાબાદની ખાણમાંથી મળેલો કોહિનૂર શબ્દ આવ્યો એટલે આપને હું યાદ કરાવી દઉં કે એ હૈદરાબાદની ખાણમાંથી નીકળેલો. હૈદરાબાદ એ તેલંગાણાનું અત્યારે કેપિટલ સિટી છે અને ત્યાં ઘણા વર્ષો સુધી એ પડ્યો રહેલો એની, કારણ કે એને ઝવેરી નહોતો મળ્યો. સાચો ઝવેરી મળે તો જ એની પરખ થઈ શકે. તો બાળકો પણ સાચા હીરા જેવા હોય છે, એને શિક્ષક રૂપી ઝવેરી મળી જાય તો એ બાળકનો બેડો પાર થઈ જતો હોય છે, એ દુનિયા દેશ અને દુનિયામાં ચમકી ઉઠતો હોય છે. અમારી જે હરિપુરા સ્કૂલ છે એના આચાર્ય શ્રી મારા નાના ભાઈ શ્રીમાન કિરણભાઈ છે અને એ અમારી સાથે, બંને ભાઈ સાથે જ મોટા થયા છીએ. તો અમારો બંનેનું જ્યારે કોઈ શૈક્ષણિક બાબતમાં ચર્ચા વિચારણા આયોજન હોય તો અમે સતત એના વિશે, એમના વિશે અમે બંને ભાઈ એને ચર્ચા વિચારણા કરતા. અમે ઘણી વખત જ્યારે પણ વેકેશન હોય તો બાળકો સાથે ગાંધીનગર જિલ્લાની અંદર ગ્રામ ભારતી અમરાપુર આવેલો છે ત્યાં જઈએ. ત્યાં ઇનોવેટિવ બાળકો આવે તો એમની સાથે અમે ચર્ચા કરીએ કે ઇનોવેટિવ બાળકો શું હોય છે, કઈ રીતે વિચારે છે, એમને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ, એમને કઈ રીતે આપણને એને કઈ રીતે સમજવા જોઈએ, આ બધું બાળ મનોવિજ્ઞાનનું ત્યાં શીખવા મળતું હોય છે. ત્યાં સૃષ્ટિ સંસ્થાની અંદર અનિલ ગુપ્તા સર ને અમારા ચેતનભાઈ વી પટેલ પણ અમને આ બાબતમાં ઘણી બધી મદદ કરતા હોય છે. એ સમયે અમે જવાનું ઘણા વર્ષોથી લગભગ ચાલુ કર્યું હતું તો એ વખતે ભાઈ શ્રી નીલેશ પરમાર જે મારા નાના સુપુત્ર છે એમણે એક ઇનોવેટિવ આઈડિયા રજૂ કરેલો અને એ આઈડિયા આઈઆઈએમના વિદ્યાર્થીઓ સાથે શેર કરેલો અને એ આઈઆઈઆઈ વિદ્યાર્થીઓ એને પછી એનો ટેકનિકલ મોડ આપેલો, ચિત્રાંકન કરેલું, એનો પ્રયોગાત્મક રીતે રજૂ કરેલો અને એ વિચારના લીધે મારા નાના સુપુત્ર નીલેશ હેમાણીને એ સમયના રાષ્ટ્રપતિ શ્રીમાન પ્રણવ મુખર્જી સાહેબના હસ્તે ઇનોવેટિવ આઈડિયાઝ માટે ઇનોવેશનને લગતો ઇગ્નાઇટ એવોર્ડ મળેલો. તો આપણે બાળકોમાં રહેલી શક્તિઓને યોગ્ય રીતે પારખીએ તો બાળકોનો વિશિષ્ટ વિકાસ થઈ શકાય છે. તમે તમારા બાળકો વિશે શું શું વિચારો છો એ મને જરૂર મારા કોમેન્ટ બોક્સમાં કહેજો. તમારા બાળકોને ભણાવવા માગો છો, વૈજ્ઞાનિક બનાવવા માગો છો, કે સારી નોકરી કરે માગો છો, કે ઉદ્યોગપતિ બને માગો છો, સારો નાગરિક બને માગો છો. બાળકોમાં રહેલી વિશિષ્ટ શક્તિઓ સમજવા માટેની આવે છે એક અલગ પ્રકારનો એક હાસ્યાત્મક ટૂચકા રૂપનું હોય છે કે જે બાળકો હોય છે એને શિક્ષકો લગભગ મારતા નથી હોતા અને મરાય પણ નહીં. જૂનો જમાનો હતો ત્યારે સોટી વાગે સમચમ, વિદ્યા આવે ધમધમ એવો હતો. હવે એ જમાનો જોયો નથી. હવે તો આધુનિક યુગમાં આપણે પહોંચી ગયા છીએ. હવે આપણો દેશ શૈક્ષણિક રીતે વિદેશો સાથે પણ સ્પર્ધા કરી શકે એવી લેવલમાં પહોંચી શક્યો છે. છતાં હજી આપણે ઘણી બધી મંજિલો સર કરવાની બાકી છે. તો એ જે જૂનો ટૂચકો જે એજ્યુકેશનને લગતો એ પણ આપની સાથે હું શેર કરી દઉં કે એક સમય એવું બનેલું કે એક શાળાની અંદર ધમધોકાર રીતે શિક્ષણ ચાલી હતું, અભ્યાસક્રમ ચાલુ હતો, ભણવાનું ચાલુ હતું અને એ શાળા હરિપુરા શાળાની જેમ રોડની નજીક આવેલી છે. હરિપુરા શાળાની પાછળના ભાગમાં રોડ છે અને રોડ પછીના ભાગમાં શિવ મંદિર સાથેનો આપણો તળાવ છે. આપણા તળાવનું કુદરતી સૌંદર્ય અદભુત છે એમ કહો તો ચાલે. તો હું ટૂચકાની વાત કરું તો કે સ્કૂલ હતી, એ સ્કૂલની રોડની બાજુમાં એમાં વર્ગખંડ હતો. એની અંદર એક શિક્ષક શ્રી તલ્લીનતાથી ભણાવતા હતા, એટલું દમદાર, એટલું શાંતિથી ભણાવતા હતા. પણ પાછળની બેચમાં બે વિદ્યાર્થી એવી રીતના બેઠા હતા કે એ જ્યારે પણ બેઠા હોય ત્યારે સમય મળે ત્યારે એ જરૂર જરૂર ને જરૂર કંઈક ને કંઈક વાત કર્યા વગર રહે નહીં. પણ વાત પણ એવા સમયે થાય કે જ્યારે કોઈ રોડ ઉપરથી વાહન નીકળે અને એનો હોર્નનો અવાજ થાય તો બંને વિદ્યાર્થીઓ થોડી થોડી વાત કરે. જો શિક્ષક જ્યારે ભણાવતો હોય છે ત્યારે એની દરેક વિદ્યાર્થી ઉપર આઈ કોન્ટેક્ટ હોય છે, નજરથી એ લિંકથી જોડાયેલો હોય છે, એના શબ્દોથી અને એની નજરથી. એટલે શિક્ષકને ખ્યાલ આવે કે મારા જે અહીંથી શબ્દ પ્રવાહ ચાલી રહ્યો છે એ દોણામાં જાય છે, બારે બાર જાય છે. તો પછી આમ તો મારફાડ શિક્ષકોનો જમાનો નહીં હોય તો એમણે બાળકોને ફટકારી લઈ, નહીં તો પાછળથી બંને ઉભા કરીને બંને બે બે કોન બળ વગર છે, હું ઘરનો વાતનો ભણાવું છું, તમે ધ્યાન આપતા નથી, હું તૈયારી કરી કરીને તૂટી જાઉં છું, પછી તમે નંબર લાવતા નથી, એવું બોલે. પણ આ શિક્ષક સારા અને સમજવું છે. તો એમણે જ્યારે એમનો વર્ગ પૂરો થયો, એમનો તાસ પૂરો થયો તો બંને બાળકોને બોલાયા અને એમ કીધું કે ભાઈ તમે બંને જ્યારે રિસીસ પડે ત્યારે મારા વર્ગ મારા જે ઓફિસ રૂમ છે એમાં આવજો, મારે થોડી તમારી સાથે વાત કરવી છે. હવે છોકરાને થોડો ડર તો લાગ્યો હશે કે મારે બેટું આજે આપણે કદાચ વર્ગની અંદર વાતો બીજી કરી છે તો સાહેબ જોઈ ગયા છે અને સાહેબને કદાચ ગુસ્સો આવ્યો છે, જાહેરમાં આપણને નહીં માર્યા હોય એવું બની શક્યું હશે. પછી જ્યારે રિસીસ પડી બંને છોકરાઓ ગયા અને સાહેબે એમને બેસાડ્યા, ખબર અંતર પૂછ્યા, તારું મોમાનું ગામ ચીએ ગામ છે, ઘર ચિંચમ છે, એટલી ભેહ રાખો છો ને એવું બધું પૂછ્યું હશે કદાચ
એવું બધું બની શકે. પણ આ સાહેબે એવું ના પૂછ્યું, ચાલતી કીધું કે ભાઈ મને એમ તમને કહું છું કે જ્યારે હું તમને ભણાવતો હોઉં છું ત્યારે તમે લોકો અંદરોઅંદર વાતો કેમ કરો છો, મને ખાલી એટલું સમજાવો, તમે વાતો કેમ કરો. છોકરા થોડી વાર ડર લાગ્યો કે સાચું કહીશું કે જૂઠું બોલશું, પણ એમને સાહેબના હાવભાવ ઉપરથી, છોકરાઓ પણ સમજી જતા છે હવે, છે સાહેબના હાવભાવ ઉપરથી એમને એમ લાગ્યું કે શક્ય છે કે સાહેબ આપણને મારશે નહીં, સાહેબ આપણને બોલશે નહીં. તો એમને કીધું કે સાહેબ આ બાજુમાં જે કન્યો બેઠો છે ને એ આપણા ગામની જેટલી ગાડીઓ નીકળે ને એને એ ગાડીના હોર્ન ઉપરથી એ ગાડીનો નંબર બોલી દે એમ, કે હા આ 22-27 નીકળી, આ 56-24 નીકળી, આ 73-22 નીકળી, એક જરાક હોર્ન વાગે એટલે તરત કે આ ગાડી નંબર આ, એટલે હું ઊંચો થઈને સાહેબ બારીમાંથી જોઉં, ખરેખર એને એ ગાડીનો એ જ નંબર હોય. એટલે આપણા ગામમાં જેટલી ગાડીઓ છે ને એ બધી આ મારા મિત્રને એ ગાડીઓના બધી ગાડીઓના નંબર આવડે. સાહેબને આશ્ચર્ય છું કે આની તો ભાઈ શ્રવણ શક્તિ અદ્ભુત કહેવાય, અને એ ફક્ત અવાજના આધારે જો ગાડીઓના નંબર કહી શકતો હોય તો એની શ્રવણ શક્તિ અદ્ભુત કહેવાય. તો એમણે શું કર્યું ખબર છે, એમણે કીધું કે બેટા તું હાલ તો શાંતિસર ભણે રાખ, તારો અભ્યાસ પૂરો થાય એટલે મને કહેજે, હું તને શક્ય હશે તો કોઈ સારી જગ્યાએ તારી નોકરી માટે ગોઠવણ કરીશ. થોડા ઘણો સમય પસાર થઈ ગયો, પછી એ બાળકનું ગ્રેજ્યુએટ પૂરું થઈ ગયું, પછી બંને બાળકો આવ્યા કે સાહેબ તમે કહેતા હતા ને એક જમાનામાં કે તમારું એજ્યુકેશન અભ્યાસ લેવલ પૂરો થાય એટલે મને કહેજો, હું તમને સારી જગ્યાએ નોકરી આપી દઈશ. તો સાહેબ અમારો અભ્યાસ પૂરો થઈ ગયો. તો સાહેબે કીધું કે જો ભાઈ તારી શ્રવણ શક્તિ ખૂબ સારી છે, તારી જે સાંભળવાની શક્તિ છે ને એ અદ્ભુત છે, સામાન્ય વાતચીતમાં 30 ડેસિબલ જેટલો અવાજ આવતો હોય છે તો તારી જે સમજવાની શક્તિ છે એ તો એન્જિનના અવાજ ઉપરથી સારો સમજી શકે છે, તો તું એક કામ કર, તું છે ને કોઈ સારા ગેરેજમાં ગોઠવાઈ જા, અને ગેરેજમાં ગોઠવાઈ અને તું એ ગેરેજના જે ધારો કે બગડેલી ગાડી આવે તો એને એન્જિન ચાલુ કર, અને એન્જિન ચાલુ કરી એને તું સમજવાની કોશિશ કર કે આવા પ્રકારની એન્જિનમાં કે ગાડીમાં ખામી હોય તો એ ગાડી એ એન્જિનમાં એ ગાડીમાં કેવા પ્રકારનો અવાજ આવે છે. અને પછી એ છોકરો ખરેખર ગેરેજમાં ગોઠવાઈ ગયો અને એણે તલ્લીનતાથી ગાડીઓના અંદર થતી મિસ્ટેક અથવા ગાડીઓમાં થતી તકલીફો અથવા ગાડીઓમાં થતી ખામીઓ ને સમજવાની કોશિશ કરી. 2-3 વખત એને ખબર પડી ગઈ, પછી તો એની એટલો બધો માહેર થઈ ગયો કે કોઈ પણ ગાડી આવે, આવીને ગાડી બેસે, એન્જિન ચાલુ કરે, થોડો સામાન્ય રેસ આપે, ક્લેચ દબાવે, પાછો ગિયરમાં નાખીને ક્લેચમાં રાખીને પછી પાછો રેસ આલે, પછી કહી દે કે આ ગાડીના આ સ્પેર પાર્ટમાં આટલી ખામી છે, આ સ્પેર પાર્ટ બદલી લાવો. એટલે બધી ઘણો બધો એ અવાજ પારખવાની શક્તિના લીધે કારીગરોનો ઘણો બધો સમય બચી જતો. એટલે આવી ઘણી બધી વિશિષ્ટ શક્તિઓ બાળકોમાં રહેલી હોય છે કે એની અવાજ પારખવાની શક્તિના લીધે એક સારામાં સારો એમ પછી ગુણોથી મોટા ગેરેજનો માલિક બન્યો. અને એ ફક્ત પછી એને કોઈ પાનાની ને ડિસમિસની એવી બધી જરૂર ન પડતી, પણ એની શ્રવણ શક્તિના લીધે એ ઘણું બધું સમજતો થઈ ગયું. તો તમે પણ તમારી આસપાસ રહેતા બાળકો, તમારા ઘરમાં હોય, તમારા પરિવારમાં હોય, એમાં જે વિશિષ્ટ શક્તિઓ હોય તો વિશિષ્ટ શિક્ષકો સાથે એની મુલાકાત કરાવો, એની જરૂર પ્રગતિ થઈ શકે એમ હોય છે. આપને યાદ કરી દઉં કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કે જેમને ભણવામાં વિશિષ્ટ હતા, હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા, એમની શક્તિઓને બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ ન પારખી હોત અને એમને વિદેશમાં ભણવા માટે ના મોકલ્યા હોત તો આજે જે આપણને બહુ દુનિયાનું બેસ્ટ કહી શકાય એવું બંધારણ જે મળ્યું છે એ આપણને ના મળી શક્યો હોત. તો આ બાબા સાહેબ આંબેડકરમાં શક્તિઓ પારખી સયાજીરાવ ગાયકવાડજીએ. તો એવી રીતે તમારી આસપાસ પણ કોઈ બાળકો હોય, કોઈ વિદ્યાર્થીઓ હોય કે એમાં વિશિષ્ટ શક્તિઓ પડેલી હોય તો એમને સારી શાળામાં એમને એડમિશન કરાવો અને એ ભણી ગણીને હોશિયાર થશે તો આવતીકાલ આપણા ગામનું નામ, આપણા સમાજનું નામ, આપણા રાષ્ટ્રનું નામ ઉજ્જવળ કરી શકે એવી શક્તિઓ બાળકોમાં પડી રહેલી છે. આપ સર્વે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, આ વિડીયોને શેર કરજો. ફરી સારા સમય મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.